નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે ધોરણ 8 ની અંદર વિષય વિજ્ઞાન પાઠ પહેલાનો પહેલો પાઠ આપણે જોયેલો હતો. આજે એવી જ રીતે બીજા મુદ્દા સાથે આપણે શરૂઆત કરીએ. કાલે આપણે જોયું હતું કે ભૂમિને તૈયાર કરવી, તો કે ભૂમિને આપણે કઈ રીતે તૈયાર કરતા, તો કે ઉપર નીચે કરી અથવા તો એની અંદર કોઈ પણ પ્રકારના ઓજારો દ્વારા જમીનને ઉપર નીચે કરી અને આપણે એની અંદરથી ટૂંકમાં એને ઉપરનો ભાગ નીચે અને નીચેનો ભાગ ઉપર લઈ અને જમીનને ખોરી બનાવવા. તો આ ઉપર નીચે કરવાનું કારણ શું? તો જો જમીનને આપણે ઉપર નીચે કરીએ તો જમીનમાંથી એવા ઘણા પ્રકારના પોષક તત્વો કે જે નીચે દબાઈ ગયેલા હોય છે જે ઉપર આવે છે અને એના દ્વારા જે જમીનને ખેડીને આપણે જે નવો પાક વાવીએ એમાં ઘણા સારા પ્રમાણમાં ફાયદો જોવા મળે છે. તો આપણે જમીનને પોચી બનાવીએ છીએ કારણ કે એની અંદર રહેલા અળસિયાઓ અથવા તો અન્ય સૂક્ષ્મજીવો જે બહાર નીકળે છે અને જે જમીનને વધુ ને વધુ પોચી કરવામાં મદદરૂપ બને છે. તો ચાલો એવી રીતે આજે આપણે બીજો મુદ્દો જોઈએ, તો કે ખેતીના ઓજારો. હવે ખેતીના ઓજારો વિશે આપણે બધા જાણીએ છીએ અને આપણે બધાએ જોયેલા પણ છે, છતાં પણ આપણે એની અંદર પેલું ઓજાર તો કે હળ. હળ છે એ ત્રણ ભાગમાં વિભાજિત હોય છે. કયા કયા ત્રણ ભાગ? તો કે હળ શાફ્ટ, ફાલ અને જોત. જે પાછળનો ભાગ હોય છે તેને આપણે હળ શાફ્ટ કહીએ છીએ. પાછળથી છેક પ્રાણીઓ જ્યાં ચાલે છે તે જગ્યાને ફાલ કહેવામાં આવે છે અને પ્રાણીઓ જે જૂતેલા હોય છે એને આપણે કહીએ છીએ જોત. હવે ખરપિયો, ખરપિયાથી વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીતા છીએ. ખરપિયો છે આ બુકની અંદર એવું આપેલું છે કે ખરપિયો છે એ કોઈ પણ નિંદણ કામ માટે ઉપયોગી છે અથવા તો આપણે કોઈ પણ વખતે દાંતી આપતા હોય અથવા તો પ્રાણીઓ દ્વારા ખેતી કામ કરતા હોય ત્યારે આપણે સાથે રાખવામાં આવે છે. દાંતી આધુનિક જમાનાની અંદર દાંતી ટ્રેક્ટર વડે ચલાવવામાં આવે છે. આ દાંતી છે એ પણ જમીનને ઉપર નીચે કરવામાં ઉપયોગી બને છે. એવી જ રીતે વાવણી, વાવણીનો અર્થ એવો થાય છે કે સારા પ્રકારના ઉત્તમ ગુણવત્તાવાળા બીજને આપણે જમીનની અંદર એવી રીતે સોંપીએ કે જેથી એક સમયે એમાંથી સારું ઉત્પાદન આપણે મેળવી શકીએ. તો આ થઈ ખેતીના ઓજારોની વાત. હવે આપણે કાલે આપણે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વિશે વાત કરેલી હતી. આજે એના તફાવત જોવાનો છે જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. તફાવત કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરનો છે જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે એના આપણે બે ત્રણ મુદ્દા જોઈશું. તો કે કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતર એમાં બંનેમાં ફેર શું છે? તો કે કાર્બનિક ક્ષારયુક્ત ખાતર હોય છે. કયું ખાતર? કૃત્રિમ ખાતર. એની અંદર કાર્બનિક યુક્ત ક્ષાર એટલે કે જમીનમાં રહેલા કાર્બન ના ક્ષાર છે એ વધુ પ્રમાણમાં કેમાંથી મળે? તો કે કૃત્રિમ ખાતરની અંદર. કુદરતી ખાતર, તો કે કુદરતી ખાતરમાં સૌથી વધુ પ્રાકૃતિક પદાર્થયુક્ત ખાતર હોય છે. પ્રાકૃતિક એટલે કે તમને ખબર છે કે નાઇટ્રોજન યુક્ત રૂપમાં એટલે જમીનની અંદરથી જે પ્રકૃતિ રૂપે મળે છે એ યુક્ત ખાતર કેવું હોય છે? કુદરતી ખાતર. કારખાનામાં નિર્માણ થાય છે. કૃત્રિમ ખાતર છે એનું નિર્માણ ક્યાં હંમેશા થાય? તો કે કારખાનાની અંદર. અને કુદરતી ખાતરનું નિર્માણ હંમેશા કઈ જગ્યાએ થાય છે? તો કે ખેતરની અંદર. બરાબર. તો આ એના બે મુદ્દા થયા. યાદ રાખો અતિ સરળ છે. એનો ત્રીજો મુદ્દો, કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થ મળતા નથી. માત્ર ને માત્ર એની અંદરથી શું મળે છે? એને ખનિજ તત્વો અને અમુક બીજા તત્વો છે આ કૃત્રિમ ખાતર દ્વારા મળે છે. પણ કુદરતી ખાતર દ્વારા એને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થ મળે છે. સેન્દ્રિય પદાર્થ સૌથી વધુ મળતા હોય તો એ કુદરતી ખાતરમાંથી અને ન મળતા હોય તો એ કૃત્રિમ ખાતરમાંથી. આ થઈ આખે આખી કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના તફાવતની વાત જે આપણે સહેલાઈથી યાદ રાખવાની છે. સામસામેના મુદ્દા યાદ રાખવાથી વ્યવસ્થિત રીતે આપણે આ તફાવતને યાદ રાખી શકીશું. હવે આ કૃત્રિમ ખાતર અને કુદરતી ખાતરની વાત અહીંયા પૂરી થઈ. આવી જ રીતે આપણે આગળના લેક્ચરમાં પણ આનાથી આગળના ટોપિકની વાત સરસ રીતે કરીશું. અસ્તુ.